કમ્પ્લીટ બેલેન્સ લાઈફ જ્યારે જીવવામાં આવે ને
તો આપણે હંમેશા જ ખુશ ને આનંદમાં. ભાઈ તમને ગમે તેમ હોય ને આપણે ગીત જ ગાતા હોય ખુશમાં રહેતા. હું એવું કહું બધાને કે તમે ઘરકામ કરતા હોય જ્યાં ઝાડું વાળે ને તો બાજુમાં ગરબા મૂકીને મ્યુઝિકના બીટ પર થયા મેક ઇઝ એન્જોયેબલ. ક્યાં ઝાડું વાળવાનું યાર પોતે કરવાનું નહીં એન્જોય, કારણ કે બધું કરી ચૂકી છું એટલે કહું છું. સો ખાલી એટલું જ હું કહું કે બધી ક્ષણને એન્જોય કરો, ચાહે તમે ઝાડું પોતું કરતા હોય, ચાહે ખાવાનું બનાવતા હોય, ચાહે બાળકોને ભણાવતા હોય કે પછી બીજું કોઈ બધું કામ કરતા હોય, એ તમે એન્જોયેબલ બનાવશો ને તો તમે સુખી રહેશો. અને મેં કીધું તેવું કે આપણી એ દરેકે દરેક ક્ષણ જેમ જેમ જાય તેમ તેમ આપણે મૃત્યુની વધારે નજીક જઈ રહ્યા છીએ, બરાબર ને? તો આપણે એટલું જ કરવાનું છે કે એ દરેક ક્ષણને એટલી સુંદર બનાવવાની, દરેક ક્ષણને જીવી લેવાની છે. રોજ મરી મરીને જીવવા કરતાં રોજ જલસાથી જીવવાનું ને એક જ દિવસ મરવાનું. જ્યારે ઉપર ભૂલાવો આવે ને ત્યારે દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ. હવે કમ્પ્લીટ લાઈફનો અર્થ શું, બેલેન્સ્ડ લાઈફ એટલે શું, એવું અમારા જે સાયન્ટિફિક પેલું છે પ્લસ સ્પિરિચ્યુઆલિટીની વાતો છે એમાં એવું કહેવાય કે બેલેન્સ્ડ લાઈફ એક્સ્ટ્રીમ માટે કઈ છે કે ઘર પરિવાર એ પ્રથમ, પછી આવશે આપણી પ્રોફેશનલ બિઝનેસ જે કરતા હોય તે, આ બેની વચ્ચે જ મોટે ભાગે નાની જિંદગી પતી જતી હોય, બરાબર? એના તો ઉપર જવાનું થાય. બીજું આપણા પોતાના માટે સમય કરવાનો, આપણી કોઈ પણ હોબી હોય એટલે નિયમ રાખવાનો કે અઠવાડિયામાં એકવાર મને આ જે ગમે છે હોબી છે એના માટે હું સમય કાઢીશ. હોબી એટલે જેમાં આપણે ઇન્વોલ્વ થઈને આપણે કંઈ કરવું પડે. હોબી નથી એમાં તો તમે પહેલા લોકો બનાવ્યું તમે જોયું, તમે શું કર્યું? કુકિંગ, યસ દેટ ઇઝ હોબી, કારણ કે તમે બનાવો છો કંઈ નવી નવી રોજની વાનગી, ખ્યાલ આવે છે? તો એને હોબી. ગાર્ડનિંગ હોબી છે. કોઈને કંઈ સ્પોર્ટ્સ ગમે છે, ફાઇન, સાયકલ ગમે છે, બરાબર, ડાન્સ ગમે છે, આ બધી હોબી છે. તમારી કોઈ ને કોઈ હોબી જે છે એને ઉજાગર કરો. મને તો ટાઈમમાં જ નહીં મળે ખૂબ બધા, ખૂબ બધાને 24 કલાક હોય છે, બરાબર? તો પણ અમુક લોકો પોતાના માટે પણ સમય કાઢે છે ને બીજાના માટે પણ સમય કાઢે છે, પરિવારના માટે પણ સમય કાઢે છે ને પોતાના બિઝનેસ માટે પણ સમય કાઢે છે. પણ એ ક્યારે થશે? ટાઈમ પ્લાનિંગ, ટાઈમ ટેબલ. ટાઈમ ટેબલ ખાલી સ્કૂલમાં જ બનાવતા હતા આપણે, મોટા થયા પછી ભૂલી ગયા. વોક કરવા માટે ટાઈમ નથી, બરાબર? હોબી માટે સમય નથી, સમાજ સેવા કરવા જવા માટે સમય નથી. એટલે બધું સીમિત આપણો ડાયરો થઈ ગયો છે. ખાલી આપણા પોતાના ઘર એટલે આપણી દુનિયા નાની થઈ ગઈ છે. ને નાની દુનિયા થવાથી ને આપણે હંમેશા ઘર અને આપણી કામની જગા, ઘર ને કામની જગા ને એમાં નાનું નાનું ખૂબ 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 ચાલતું રહી, જે આપણી વધારે નજીક છે એ આપણને મોટું લાગવાનું છે. આપણે કહીએ ને કે દૂર ડુંગર તો છે, દૂર પેલું આપણે અહીંયાથી ઉપર જઈને પાંદડાનો ડુંગર જોશો પણ તેની આગળ બે આંગળી મૂકશો ને આપણી તો એ ઢંકાઈ જશે, કેમ? કારણ કે આપણી આંગળી આપણી વધારે નજીક છે, પાંદડાનો ડુંગર બહુ દૂર છે. આપણે શું કર્યું છે ખબર ને? ફક્ત આપણું બિઝનેસ અને આપણા ઘરને એટલું નજીક રાખ્યું છે અને આપણી હોબી કરી જ નાખી છે, એટલે પછી એ જ બે નજીક દેખાય. જ્યારે બેલેન્સ લાઈફ છે, જ્યારે સ્પિરિચ્યુઆલિટી છે, જ્યારે આપણે શાંતિથી બેસીને તમે કોઈ પણ કુદરતી જગાએ જશો ને, તિથલના દરિયે જવું, બહુ સુંદર વાતાવરણ છે ત્યાં, કુદરત આખી એમ મસ્ત લાગે આપણને, ત્યાં જઈને આપણે શાંતિથી બેસશું ને, ખાલી બેસશું, બીજું કોઈ નહીં કરશું, આ કોણ કરશું, સાંભળતી સાંભળશું, તો આ ખોલીને બધું જોશું, તો બી આપણા મનને કેટલી શાંતિ મળશે, લાગે છે કે નહીં? હા, તો એ જ કહેવાનું છે કે આ આપણી સંસ્કૃતિએ, ભારતીય સંસ્કૃતિએ આખા વિશ્વને યોગ, યોગ એટલે આપણે એવું જ માનીએ ખાલી કસરત એટલે યોગ, ના, કસરત એ તો શરીરને, આપણા શરીરને વળાંક આપવાની ને કેળવવાની આસનો છે. યોગ એટલે શાંતિથી બેસવાનું, આપણી અંદર જવાનું,
આપણા વિચારોને જોવાનું, આપણું મન શું કહે છે એને સાંભળવાનું, આપણું શરીર શું કહે છે એને સાંભળવાનું. લોકોને ઘણી વાર તો કંઈક દુખતું હોય વર્ષોથી, તો પાછી મારી પાસે આવે નથી આવતું, ઘણા વખત દુખે છે પણ હમણાં ખબર પડી નથી કેમ, કારણ કે જોરમાં દુખવા હોય પણ છેલ્લે થાકી ગયું, શરીર વોર્નિંગ આપી આપી આપીને કાઢે ને એટલે બધી વધારે થયું, પછી ખબર પડે. યોગ જે છે, ધ્યાન જે છે, આપણા શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ જે બધું છે ને, જ્ઞાન યજ્ઞ એ બધું કહેવાયેલું છે ને, એ કંઈ હવન ને બધું નથી. યજ્ઞ જ્ઞાન એ બધું આંતરિક ક્રિયાઓ છે. આપણે બેસીએ, આંખ બંધ કરીએ, આપણા શરીરને જોઈએ, આપણા મનને જોઈએ, આપણા વિચારોને જોઈએ, અને તમને સાચું કહું ને તો તમે કરશો ને પછી તમે કહેશો તમારી જિંદગી જ બદલાઈ ગઈ. આ મારો પોતાનો અનુભવ છે ને, આ અનુભવ મારો કેવી રીતે થયો છે પણ હું તમને કહું કે હું સમાજ સેવા કરતી હતી, પહેલેથી ઘર બરાબર જોતી હતી, હોસ્પિટલ બરાબર જોતી હતી, દર્દીઓને બરાબર જોતી હતી, જ્યાં કોઈ પણ કહે ને તો પછી ના નહીં પડવાની કામના માટે. પણ એમાં બે વસ્તુ રહેતી હતી કે હું મારી હોબી જરા પણ નહીં કરતી હતી, અને બીજું સ્પિરિચ્યુઆલિટી અમને રસ બહુ, પણ એના માટે હું સમય નહીં આપી શકું. અને આટલું બધું કરીને ઘર આવ્યું, સામાન આવ્યો, પણ એક મનને કંઈક મજા નથી, કંઈક ખૂટે છે. પણ એ શું ખૂટે છે કે જ્યારે હું શાંતિથી પછી મને યોગને આ બધું ભગવદ્ ગીતા સાંભળવા માંડી, પછી શાંતિથી બેઠી, મારું મન શું કહે છે સાંભળ્યું, પછી ખબર પડી કે શું ખૂટે છે, કેમ ખુશી નથી, કેમ કંઈક ખૂટે છે, કે ખૂટે છે કંઈ નથી પણ મારી હોબી અને મેડિટેશન અને આધ્યાત્મ બરાબર એની ખોટ છે. ને જ્યારે એ આવ્યું કે એ લાઈફ કમ્પ્લીટ થઈ ગઈ, પછી ખુશી માટે કંઈ વસ્તુની સામાનની કોઈ આપણને લઈ જાય, કોઈ આપણને મસ્કા મારે કે નહીં મારે, કે કોઈ આવીને ગાળબી બોલી જાય, તો કોઈ અસર જ નથી થતી. કારણ કે મને ખબર છે હું શું છું, મને લોકોએ મારું એપ્રિશિએશન કરશે કે ના કરશે, હું જે છું એ છું એ મને ખબર છે, ને એનાથી મને કોઈ ફરક પડવાનો નથી. ફેસબુક પર બી આપણે ચાલે ને બોલશું, કેટલા લાઇક્સ આવ્યા, એ પહેલી ના તો 500-600 લાઇક આવે ને આપણા તો 300 જ આવે, તો લોકો એન્ટરટેઈનમેન્ટ મૂકશે ને, નાચવા વાળું કે નવા નવા ફોટા, તો 1000 લાઇક પણ હશે. તો તમે આમ સારા સત્સંગ મૂકશો ને તો તમારે 100 લાઇક પણ નહીં આવે. જરૂરી એ નથી કે લોકોના લાઇક્સ લેવાના છે, જરૂરી એ છે કે તમને શું ગમે છે એ તમારે વર્ણન કરવું, તમારે ખુદ તમારા પોતાના બનીને રહેવાનું છે. લોકો માટે તમારે આ ખોટી દિશામાં નથી બતાવવું. હા, અમુક વાર આપણે ઘરને સાચવવા માટે ઘરની સાથે મિક્સ થવું પડે બરાબર. મને લગ્ન કર્યા પછી મમ્મી એવું કીધું કે જો એ લોકો બધા ત્યાં સેફ છે, તું નવી છે ત્યાં, એટલે એ લોકો બધાએ તારા પ્રમાણે એડજસ્ટ થઈ જવાનું, તારે એ લોકોના પ્રમાણે એડજસ્ટ થવાનું, કારણ કે એ બધા સેટ છે. એટલે એ લોકોને બદલવા જવાને બદલે તું એ લોકોના પ્રમાણે ઘડવાની કોશિશ કરજે, કે કાલ ઉઠીને કોઈ એવું ના કહે કે આ બીજે કસેથી આવેલી છોકરીએ ઘરને સાચવ્યું નહીં બરાબર. તો એવા સમયે તમે બદલાવ એ સકારાત્મક રીતે બદલાયેલા કહેવાય, પણ જ્યારે આપણા અંતરાત્માને મારીને ફક્ત લાઇક્સ મેળવવા માટે બદલાશું તો એ સકારાત્મકતાની દિશામાં આપણે બદલાયેલા નહીં કહેવાય બરાબર ને. એટલે મારે બધા અહીં બેઠેલા બહેનોને એટલું જ કહેવું છે કે તમે દરેક વ્યક્તિ, હું કહેવું જ માનું છું, એ પરમાત્માનું એક સુંદર સર્જન છો. દરેક સ્ત્રી પરમાત્માનું અતિ સુંદર સર્જન છે, પણ તમને વિશ્વાસ છે તમારા પર, એ મહત્વનું છે. એટલે હું ઢંડોળવા આવી છું
કે કરો, તમે બહુ મહત્વના છો. વિચાર કરો, તમે તમારા પરિવાર માટે બહુ મહત્વના છો. અને આખો સમાજ કેવી રીતે બને? પરિવાર 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 ભેગા થઈને જ બને ને. પછી તમે જેને કે આગળ દિશામાં પ્રગતિ કરો. મેં કહ્યું તેવું કે તમારું પોતાનું એક કંઈક છે હોબી, એને વિકસાવો ને એ દિશામાં વિકસાવો કે તમે મકબર પણ થઈ શકો. બરાબર? એટલે લોકોને લાગે કે હું આટલું મારા ઘરને કોન્ટ્રીબ્યુશન આપી રહી છું. મને ઘણી વાર હું કહું છું ને પેશન્ટને કે તમે શું કામ કરો છો, તો હું તો હાઉસવાઈફ જ છું. હોમ મેનેજર છું. એટલે હોટલ મેનેજર વાળા ખાલી દસને કહે કે આ કરા કરા કરે કે હોટલ મેનેજર. તો આપણે તો ઘરનું તો ખાવાનું બનાવવાનું, ઘોડા જોવાના, સવારથી સાંજ સુધી બધું વ્યવસ્થિત આપણે કામ પણ કરીએ, આપણે પ્લાન તો કરીએ ને પાછા કામ પણ કરીએ. એટલે હાઉસ વાઈફ જ કેવી રીતે કહેવાય? એ તો હું એવું કહું કે હાઉસ એને બધે વિનાશ કરતા હાઉસ હોમ શીખ્યો છું. આપણા પહેલાં સ્ટેટસ પાર્વતી માતા જગદંબા માતાનું પણ રૂપ છે. બરાબર?
જગત ને માતા કહેવાય, જગત અંબા, જગતની જનની, આપણે એવું કહીએ આખા જગતને જન્મ દેવાની માતા. પણ જરૂર પડી જ્યારે એ જગત, એ આપણું જગત અને જગતના ત્રણેય લોક પર એક સંકટ આવ્યું છે ખબર પડી, તો એમાં એ કારિકાનું રૂપ ધારણ કરીને એ રક્તબીજ નામના અસુરનો સંહાર કરેલો, બરાબર. એટલે નારી તો શક્તિ સ્વરૂપમાં છે. તો પોલિટિકલ લોકો આવીને સમજાવતા, તમે કીધું એક જ કામ કરજો. હું તો વર્ષોથી એવું માનું છું કે નારી તો શક્તિ સ્વરૂપમાં જ હોય છે. ફક્ત નાનપણથી એ દબાવી દબાવી દબાવીને તું આ નહીં કરી શકે, તું છોકરી આમ નહીં કરી શકે, છોકરી સંસ્કાર આપો. દરેકે પોતાની મર્યાદા જાળવવાની છે, વડીલોને આદર આપવાનો છે, સંસ્કાર જાળવવાના છે. પણ દબાવવાનું બંધ કરો. તમે જો સ્ત્રીઓને જન્મથી નાનપણથી દબાવવાનું બંધ કરશો તો એને સશક્તિકરણ માટેના આ બધા પ્રોગ્રામો રાખવાની જરૂર જ પડવાની નથી, બરાબર છે. અને આ સશક્તિકરણમાં બહુ બધા મહત્ત્વના ભાગ હોય છે, જેમાં ઇક્વાલિટી, મેં કહ્યું કે એવું જેન્ડર ઇક્વાલિટી ખાલી જરૂર નથી. જેન્ડર ઇક્વાલિટી સાથે લગ્ન કરવા જાય, અમે તો કોયરીવાળા ભાઈ વધી ગયું, તો કોયરીવાળા એટલે શું કામ? એકચ્યુઅલી તમે તો દાતા છો, પેલા લોકો યાચક છે, એ લોકો લેવા આવેલા છે, તમે તો દેનારા છો. તમે આ તો ક્યાં ના કરો, તમને ગર્વ હોવો જોઈએ, તમને જ કરવાની, તો બીજા કોણ કરવાના છે? એટલો કોન્ફિડન્સ સાથે બોલો. તમને કહું, હમણાં મારા દીકરાના લગ્ન થયા, બસ કંકુ ને કન્યા, એ સિવાય કઈ નહીં. હવે દીકરી ના થવાના, હવે મારી કસો. મને સાહેબે કીધું કે કાળી ન બનતી, કાળિકા ના બનતી, શાંતિની વાત કરજે. બરાબર છે, પણ મેં મારા દીકરાના લગ્ન વખતે પણ નિયમ લીધેલો કે દહેજ લેવું નહીં. પણ એ જ સમયે એવો નિયમ પણ લીધેલો કે દહેજ લેવું નહીં. એટલે એવું સારી રીતે પ્રેમથી કહી દીધું કે હું નથી આપવાનું. હવે આગળ એમને એમણે વિચાર કરવાનો. એ મને એટલો વિશ્વાસ છે કે મારા બચ્ચાઓમાં, બંને બચ્ચાઓમાં મેં એટલા પ્રેમથી ને સારા સંસ્કાર ભર્યા છે કે કદાચ સમયવળને એવું થશે જ, જાણ્યા પછી કે આ બચ્ચાઓ સારા છે ના, આવું પરિવાર પણ સારું છે, ફરી નહીં મળશે, છોડી દેશું. એકવાર પૈસો કમાવાથી મળે આપણને, પણ માણસ એકવાર હાથમાંથી જાય પાછું ના મળે એટલું ધ્યાન આપજો. એટલે જેનામાં બુદ્ધિને સમજ હશે ને, તે આવશે, તે કદર કરશે અને એ લેશે. ને એમણે કહ્યું કે તમારી દીકરી એટલી સરસ છે, એનો સ્વભાવ, એના સંસ્કાર અને તમારું પરિવાર, કે અમને દીકરી સિવાય બીજું કંઈ જોયું. પણ આ પણ એટલા માટે થયું કે મને વિશ્વાસ છે, એ વિશ્વાસથી હું બોલી તો સામેનામાં પણ એ કવિ સમજ આવે. તમે તો પહેલાં કહ્યું માફ કરજો, માફ કરજો, અહીંયા જરા કદાચ આપણે કહ્યું કામ. લગ્ન પ્રસંગ છે ને, તો એમના પોયલા પડવાના, તમારી પોરી પડવાની, તો બંને અડધો અડધો કરવાનો ને કરો છો? કોઈ કહે કે છોરો અમારે ત્યાં ડિલિવરીમાં છોકરી આવે તો બી પણ માતા પિતા ખર્ચો થશે, ત્યાં સુધી કોઈ વાર નથી ઠીક આ વસ્તુ. વચ્ચે તમારું દર્દી આવેલું તો એના કુટુંબ નિયોજનનું ઓપરેશન કર્યું અને ગર્ભાશય કાઢ્યું, તો એના ભાઈએ દિલ ચૂક્યું. એ બધું ભાઈ કેમ, પત્ની કોની? એકવાર તમે હું તો હસી, મેં કીધું કે અગ્નિ સમક્ષ સાત ફેરા ભરીએ ને, એટલે સામાન તમારો, તમે જો આને સામાન જ ગણતા, જગ્યા સામાન જ ગણે. હવે સામાનનું સર્વિસિંગ કર, ગાડી તમારી, એનું સર્વિસિંગ પાછા પેલા જેણે વેચી તે કરે, જેણે મેઇન ઓનર હોય તે કરે. એટલે
લોકો સામાન જ ગણે, જે લોકો આવી રીતે ટ્રીટ કરે એ લોકો એ સ્ત્રીને સામાન કહેવું તેવું માનો. તો મહેરબાની કરીને તમે સામાન ના માનશો અને તમારી દીકરીઓને પણ સામાન નહીં બનવા દેતા. ખાલી બચ્ચીઓને પ્રેમ આપજો, સંસ્કાર આપજો. ખોટું છે તો આ ખોટું છે કહેવાની તાકાત રાખજો. હાય હાય પછી એ વિસાઈ જશે, ગુસ્સે થઈ જશે, નારાજ થઈ જશે. અમુક મા બાપ તો નવી જનરેશન આહે બેન એવું બોલું મેં ખરાબ લાગી ગયું ને, એણે કંઈક કરી લીધું તો મેં તો એવા પહોંચાવું કામ બનાવી આલા. પહેલેથી ના કહેવાનું આદત નથી રાખી, લાડ લડાવો. મારો માઇકની જરૂર નથી, ખાલી સાંભળ જ પકાતો. મારો છેલ્લે સુધી પહોંચો, હજુ મને મોટેથી કહી દીધા પેલા વોચમેન સુધી પહોંચી જશે પકા. ખાલી તું અહીંયા જ ધ્યાન આપ, કંઈ વાંધો નહીં. રિલેક્સ, એન્જોય એન્જોય ધ ટોક. મારે જ કેવું છે, દેટ્સ ધ સ્પિરિટ. થેન્ક યુ મેમ, એન્જોય એવરીથિંગ. ઓકે, સો આ એક ધ્યાન આપજો. અને એ સ્ત્રી સશક્તિકરણની વાત આવી એટલે મેં કે તમે જ તમારી જાતને શક્તિ સ્વરૂપી બનાવી શકશો. નારી અબળા નથી, સ્ત્રી કોમળ છે, કમજોર નથી. બરાબર, આ એક ધ્યાન આપજો. ઘરમાં જ્યારે આમ માનસિક રીતે સશક્ત અને કોઈને સ્ટ્રોંગ કરીને ટેકો આપવાનો હોય ને, વિપત્તિમાં ભાઈઓમાં શારીરિક બળ હોય, બહેનોમાં માનસિક સ્ટ્રેન્થ વધારે હોય. પણ એ પણ ક્યારે કે જ્યારે આપણે આપણી જાતને આમ આમ દાબીને દુઃખી નીકળી નાખેલી હોય. એન્જોય, કમ્પેર નહીં કરો તમારી જાતને બાજુવાળી સાથે, કોઈ ફ્રેન્ડ સાથે. યુ ઓલ આર યુનિક, મેં કીધું કે તમે બધા યુનિક છો અને તમે ભગવાનનું સુંદર ક્રિએશન છો, એક રાખજો. તો હવે આ મારું કાવ્ય છે નારી શક્તિ, આ બધા નારીઓ માટે છે. સમજો, એકબીજાને સમજતા થઈને તાલમેળથી જીવતા રહીએ. આજે મેં જે વાક્ય કહ્યું એ હું મારા બધા બહેનોને સમજી છું એટલે આ વાક્ય કહ્યું. મારે ત્યાં બહુ બધા પોતાની વ્યથા લઈને આવે છે ને, એટલે જ આ લખ્યું. ઘરમાં છે ને સંયુક્ત પરિવાર ઓછા થવા માંડ્યા, શેરાણી જેઠાણી સાસુ બહુ બધાને એકબીજાની સાથે તાલમેલથી જીવતા આવડતું નથી. એને કારણે ઘર તૂટે છે. કોઈને લાગે આ ઉપર, કોઈને લાગે નીચે, કોઈને કોઈ અહમ ગવાયો ના, બધા આપણા છે, બધા આપણા છે. એવી રીતે જીવો ને, હા કંઈ ખોટું લાગે ને એ બી કહેવાનું. એમ અને અમુક વાર એક્સપ્રીમ પણ નહીં રહેવાનું, પણ બોલવાનું પણ પ્રેમથી કહેવાનું કે આ તમે બોલ્યો ને પણ મને ખરાબ લાગ્યું. બરાબર, એટલે ના દબાવો, દબાઈને રહેવાનું છે ને ના અયોગ્ય વર્તન કરીને રહેવાનું છે. એકબીજાને સમજીને કે હા એમનો આ સ્વભાવ થોડો આવો છે, હવે બાનો સ્વભાવ આવો છે, બાકી જોડે કાંઠા ના ચડે. તો આપણે એવું નથી કે આપણે હંગેડા જ કરવાનું, પણ બાને પ્રેમ બા આજે શું ખાશો ને બા ખુશ, પછી બાને કહી દેવાનું કે બા તમે કાલે આવું કહ્યું ને પણ મને એ કારણે આવું ખરાબ લાગે. એટલે એ પણ કહેવાનું, એમ નથી કહેતી કે દબાવો, પોતાની ભાવના વ્યક્ત ના કરો. બરાબર, તો તમે હાર્મોનીથી એક ઘરમાં જીવતા રહેશો ને તો જ તમે ભેગા મળીને એકબીજાને સમજતા થશો. તમે એકબીજાને એકબીજાને સાથે સંવાદ રાખશો નહીં. બે વસ્તુ સમજો, ઘરમાં સંવાદ થવો જોઈએ, વિવાદ નહીં. જે ઘરમાં સંવાદ હશે, જેને ઇંગ્લિશ ભાષામાં કહેવાય કોમ્યુનિકેશન, બરાબર, ડિસ્કશન નોટ આર્ગ્યુમેન્ટ. જે ઘરમાં સંવાદ હશે, જે ઘરમાં કોમ્યુનિકેશન હશે, તે ઘર મૂકવાનું નથી. કારણ કે એમાં ત્રીજું વ્યક્તિ બહારથી આપેલું તોડાવવા માટે આવી શકશે જ નહીં. એટલા માટે આ વાક્ય લખાયેલું છે, એકબીજાને સમજતા થઈને, એકબીજાને સમજતા થઈને તાલમેળથી જીવતા રહીએ. સ્નેહથી સંગાથે રહી ચાલો આપણે પ્રગતિ કરીએ. નારી છે કોમળ હૈયું,
મનથી કદી ન નિર્બળ ગણીએ, હયું કોમળ છે પણ મનથી કદી ન નિર્બળ ગણીએ, નારી છે શક્તિ સ્વરૂપા, નારી છે શક્તિ સ્વરૂપા, શક્તિકરણની સિદ્ધ વાતો કરીએ. મેં કહેલું ને તમે આગળ કિસ્સો તેની આ વાત છે, એની અગાધ શક્તિને બાળપણથી ખીલવા દઈએ, હે ને, એની અગાધ શક્તિને બાળપણથી ખીલવા દઈએ. નર નારી છે સાથી સંગાથી, નર નારી છે સાથી સંગાથી, સિદ્ધને નારી પર બંધન કરીએ. કોઈ નું આધિપત્ય નથી, તમે મિત્ર છો. લગ્નમાં આપણે છે ને, આપણી સંસ્કૃતિમાં તો બહુ સરસ કહ્યું છે, સાતમો ફેરો સપ્તપદીનો શું છે ખબર? મિત્ર ભવ, મિત્ર બનીને રહેજો, એકબીજાને સુખ દુઃખમાં મદદ કરજો. આપણા સપ્તપદીના સાત ફેરા પૂછશું ને તો મોટે ભાગે લોકો બોલી નહીં શકશે, કારણ કે એ ટાઈમે આવી જજો, એ ગપ્પા જ મારતા હોય બધા, મહારાજ બોલે જાય ને, પેલા ફોટો પાડે જાય ને, પેલા પોઝ આપે જાય. મેં તો મારા મહારાજને કહી દીધેલું કે આ લોકોને બધા સમજાવવાનું, અને પેલા ફોટો વાળું વચ્ચે આવે ને તેને ખબર છે કે ભાઈ એ લોકોના જિંદગીમાં શું કરવાનું છે, તે લોકોને સમજી લેવાનું છે. આ સપ્તપદી શું છે તે સમજવું બહુ પવિત્ર છે, પણ એ સમજ આપણે લેતા નથી. એટલે આપણી સંસ્કૃતિમાં તો કહ્યું, ભેગા મળીને રહેજો, પ્રેમથી રહેજો, સુખ દુઃખમાં સાથે એકબીજાનો સાથ આપજો, ને મિત્ર બનીને રહેજો. મિત્રમાં સમાનતા હોય, કોઈ કોઈનો બોસ નથી, કોઈનું આધિપત્ય નથી, એ તો અમારા ઘરના માલિક કહેવાય. હું તમે નોકરાણી બીજું હું એવું માનવા વાળા હા ને, એવું નથી. બધા એકબીજાના મિત્રો છે, ને જ્યારે મિત્રની ભાવના આવે ને તો એ કોઈ કોઈ વાર એકબીજાને બબડી બી કાઢે ને, મિત્ર ખબર ને, એકબીજાની મશ્કરી કરે, એકબીજાને બબડે, પણ પાછા ભેગો નહીં રે પ્રેમથી, બરાબર. દીકરા દીકરી સમાન ગણીને, દીકરા દીકરી સમાન ગણી સહુને સરખું આકાશ દઈએ. દીકરો આનંદે ઉડે, દીકરો આનંદે ઉડે તો દીકરીની કેમ માખો બાંધીએ. સંતાનોના સપના કાજે, સંતાનોના સપના કાજે સમાન ભાવે મદદ કરીએ. બાળકોની પ્રગતિ માટે આપણે સમાન ભાવથી મદદ કરવાની છે. દીકરો છે એને ભણાવો, દીકરીની પણ તો તમે ચાલશે. દીકરો છે ને એને ભણાવો, કારણ કે કાલે આપણી સાથે રહેશે, દીકરી તો બીજા ઘરે જવાની છે. ના, બંનેના સ્વપ્નને સાકાર કરવા માટે તમને ભગવાને માતા પિતા બનાવ્યા છે, તો ભગવાનને એવી આશા છે કે તમે આ જે બાળકો છે, આ જે જીવ છે, એનું પ્રેમથી જતન કરશો, બરાબર. પણ આપણે ભગવાનને ખોટા ઠેરવો, ને શ્રીમદ ભગવદ્ગીતામાં પણ કહેવાયેલું છે કે તમે આ નર નારી એવું કંઈ હોતું જ નથી, આ એક આત્મા છે. આત્માની ઉપર વસ્ત્ર નરનું છે કે નારીનું છે, આ ફક્ત વસ્ત્ર છે. એને એટલું બધું વધારે પડતું મહત્ત્વ આપવાની જરૂર નથી. એનું મહત્ત્વ એટલા માટે નર અને નારી બનાવવામાં આવેલા, જેથી આ સૃષ્ટિ ચાલ્યા કરે, ના કે કોઈ અધિક ઉપર છે, કોઈ નીચે છે, બરાબર. એટલે આપણે ધ્યાન રાખવાનું છે કે સંતાનોના સપના કાજે સમાન ભાવથી મદદ કરીએ. દીકરીને ય વિદ્યા દઈને, દીકરીને ય વિદ્યા, ખાલી ભણતર નહીં, વિદ્યાનો અર્થ અલગ છે ને ભણતરનો અલગ છે. ભણતર ખાલી કમાવે, ને વિદ્યા છે ને એ સંસ્કાર પણ આપશે. એટલે શબ્દો બધા અલગ અલગ રીતે વપરાયેલા છે અહીંયા. દીકરીને ય વિદ્યા દઈ પગભર થઈને જીવતા શીખવીએ. આજકાલ મોટે ભાગે જ્યારે પણ ઘરમાં વાયોલન્સના કિસ્સાઓ આવે છે ને, ત્યારે મોટે ભાગે ક્યાં અટકેલું હોય તો હું જોઉં છું. તેનું જઈશ તો ખરી, પણ મારા પિયરવાળા મને નહીં રાખશે, અને હું કમાતી નથી તો હવે હું ક્યાં જઈશ. આ બહુ કોમન છે, અથવા લોકો શું કહેશે, લોકો માર ખાવા નથી આવતા,
એના વતન છે. મિત્ર બનીને જીવવાનું છે, એકમેકના સાથી બનીને જીવવાનું છે. જ્યારે રોજનું આ વર્તન હોય તો એમાં જિંદગી ના જીવે, તો પછી આપણને ન સ્વર્ગ લાગે. અને ત્યારે દીકરીઓ અલગ થઈ નથી શકતી, કારણ કે એ લોકોને તમે પગભર નથી બનાવી. જ્યારે પણ પેલા કે સંપત્તિ તમે અગલા કરો ને, તો દીકરાઓને આપો, દીકરીઓને નહીં આપો, પછી એને આપણા જ બનાવી. કઈ રીતે આપણા બનાવી? પગભર નહીં બનાવી, એને સંપત્તિમાં ભાગ નહીં આપ્યો, એને ભણતર નહીં આપ્યું, ને પછી કે આપણા છે. અરે જેટલું તમે દીકરા માટે કરો એટલું જ દીકરી માટે કરો. આજે કયું ક્ષેત્ર એવું છે જે માતા પિતા બાળકોને ભણાવે છે સમાન ભાવે? દીકરી નથી સ્પેસમાં જતા, પાયલોટ બનતા, બરાબર? એટલે એ બંનેને સરખું આસમાન આપો, બંનેને સરખી વિદ્યા આપો. મેડમ રિક્વેસ્ટ છે કે વચ્ચે વચ્ચે આ ના કરો, બહાર પછી એકદમ ના આવે. કારણ કે આમાં મારા કોઈ સરસ પોઈન્ટ હશે ને તો હું નહીં કહી શકું. દીકરીને સમાન ભાવે, દીકરા દીકરીને સમાન ભાવે ઘરના સૌ કામો શીખવીએ. છોકરીઓને જ કામ કરાવે, કોઈ છોકરાઓને કામ કરાવો છો? કોઈ કેમ ના તૈયાર જોઈએ? નહીં, તમે તૈયાર આપો છો. અરે ત્યાં મારો દીકરો ડોક્ટર થઈ ગયો ને, પછી પણ કોરોના આવ્યો ને તો બધા ઘરે હતા, બધાએ કામ તો કરવું પડે. કામવાળા ના હોય તો એક દિવસ દીકરો વાસણ કરશે તો એક દિવસ દીકરી વાસણ કરશે. ગયો ડોક્ટર થયો, વાસણ કરતા બી તો આવડવું જોઈએ. એક દિવસ દીકરી ઝાડવું પડે તો એક દિવસ દીકરો ઝાડવું પડે. સમાન ભાવ રાખજો, દીકરાને પણ ફાયદો થશે. ખાવાનું બનાવતા બી આવડે ને તો પહેલી કે આજે પહેલી બનાવવાની, કંઈ નહીં રાવલે મને વડે છે, આવડવું જોઈએ. એવું કહેવાય ને કે કંઈ પણ શીખ્યા છે ને જીવનમાં એ ક્યારે પણ નકામું જતું નથી. પછી જે સારું હોય કે ખરાબ હોય, હા બંને. એટલે મહેરબાની કરીને તમારે શું તમારા બાળકોને શીખવાડે તો જોજો, પછી એને બોસગીરી જ કરતા શીખવાડી તો બહુ આવીને ગાય તમને જ જશે. હા મારે જ પહેલેથી આવો આદત પડેલી બોસગીરી કરવાની, કામ કરતાની શીખવેલી, બરાબર? પણ અલ્ટિમેટલી જે પણ બચ્ચો શીખશે ને સારું અને બધું સમાન ભાવે એને ફાયદો થવાનો છે, બરાબર? તો દીકરા દીકરીને સમજ દઈ, દીકરા દીકરીને સમાન ભાવે ઘરના સૌ કામો શીખવીએ. સ્નેહ કરુણા સંયમ સહકારના સંસ્કારો બંનેને દઈએ. પ્રેમથી જતન કરવાનું છે, કાંઈ દીકરીએ જ નહીં ઘરનું, દીકરાએ પણ. દીકરા દીકરીને સમજ દઈ, આ બહુ મહત્વનું છે આજના જમાનામાં. દીકરા દીકરીને સમજ દઈ, આદર સૌનો કરતા શીખવીએ, આદર સૌનો કરતા શીખવીએ. સરખા નિયમ સૌ કાજે કરી, ઘરમાં કદી ના હિંસા કરીએ. માત પિતા પ્રેમે રહી, હવે બાળકો શીખશે મા બાપ માંથી. માત પિતા પ્રેમે રહી, સંગાથે ઘર કામો કરીએ. પછી માને રોજ પિતાજી મારતા હોય તો દીકરાને સંસ્કાર જ આવવાના. પિતાજી જરા પણ મદદ ના કરતા હોય, ના માનતા હોય તો પણ, તો દીકરામાં એ જ સંસ્કાર આવવાના, બરાબર? એટલે માતા પિતાએ પણ સંગાથે રહીને ઘરકામ કરવાના છે. માત પિતા સ્નેહે જીવી, સંતાનોને પ્રેરણા દઈએ. શાંતિ સત્સંગ સહકાર સંગે સંતાનોને સમય દઈએ. આપણી સાચી મૂડી એ આપણા સંતાનો છે. પૈસો તો મળશે, પણ એકવાર સંતાન ખોટા રસ્તે ચડી ગયા ને તો જિંદગી ભરનું દુઃખ રહી જશે. પછી કેટલો બી પૈસો હશે ને કામ નથી આવવાનો, એ પૈસો સુખ નથી આપવાનો. પણ એક સારું સંતાન અને સંતાનના સંસ્કારો અને પ્રેમળ સંતાન હોય ને તો જિંદગી પર ભલે પૈસો નહીં હશે પણ એ સુખ હશે તમારા માટે. શાંતિ સત્સંગ સહકાર સંગે
સંતાનોને સમય દઈએ, નારી છે નારાયણી એને કદી ન સાધન ગણીએ. અન્નપૂર્ણા નારી શક્તિ ધરાવે મહાકાળીની સમજીએ, અન્નપૂર્ણા નારી શક્તિ ધરાવે મહાકાળીની સમજીએ. સહુ કાજે શુભ ભાવના રાખી કદી ન કોઈની હિંસા કરીએ અને કદી ન કોઈની ઈર્ષા કરીએ. પેલી સુંદર દેખાય એટલે આપણે એનું શું કામ? એ શરીરથી સુંદર છે, હું મનથી યુનિક ને સુંદર છું. બધાનામાં કંઈ ને કંઈ સરસ ભગવાને આપ્યું છે, પણ આપણે આપણા મન જોતા જ નથી. કીધું તેવું કે આ યોગ શાના માટે છે? આપણે આપણી જાત સાથે જોડાવાનું છે, તેને બદલે આપણે આજુબાજુવાળા સાથે જોડાઈ લીધેલા. એટલે જ બધી ગડબડ થાય. જ્યારે આપણે આપણી જાત સાથે યોગ દ્વારા જોડાતા શીખશું ને, તો આપણને આપણી જાત કમ્પ્લીટ લાગશે, કંઈ કમી લાગશે જ નહીં. કે જે અયોગ્ય હશે ને, એટલે અષ્ટાંગ યોગના નિયમોમાં છે બધું. પહેલાં સારા સંસ્કાર, સારા વિચાર, સારું કાર્ય, બરાબર, યમ નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, તો આ બધા સ્ટેજીસ પર પહોંચતા પહોંચતા તમે એટલા સરસ બની જશો કે તમને કોઈની ઈર્ષા જ નથી આવવાની. તમને તમારામાં એટલી જ સુંદરતા દેખાવાની છે ને ખબર પડશે. બહારની સુંદરતા કરતાં આંતરિક સુંદરતા વધારે મહત્ત્વની છે. બહારના પૈસા કરતાં આપણી અંદરની સુખ શાંતિ વધારે મહત્ત્વની છે. પણ એ ક્યારે આવશે? આપણે અંદર જશું. આપણે બહારની ભટકન ભૂલીએ ને હવે અંદર જવાનું રોજ શીખજો. રોજ 15 મિનિટ ધ્યાન કરો, શરૂ કરો. હું તમને ચોક્કસ કહું કે તમને કોઈ દુઃખ રહેશે નહીં. તમને ક્યારે પણ નાનમ ફીલ નહીં થશે કે હું આના કરતાં ઇન્ફિરિયર છું, ક્યારે પણ નહીં. આટલું ચેલેન્જ હું આપું, પણ એ એક દિવસ ને એક મહિનામાં નથી થવાનું. આજે હું જેટલું શાંતિથી બોલી શકું છું ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં, એટલું ઇંગ્લિશમાં ધડધડ બી બોલી શકું છું. આજે શુદ્ધ ગુજરાતી બોલી શકું, એસી વલસાડી બોલી શકું, ત્યાં ઇંગ્લિશમાં પણ બોલી શકું. ગુજરાતી મીડિયમમાં ભણેલી છું, મને કોઈ ડર નથી. કારણ કે મને ખબર છે કે મારામાં જે યુનિકનેસ છે એ પેલા અમેરિકાવાળા ભાઈનામાં નહીં થશે. એટલે જ એ કોન્ફરન્સમાં ભણવા આવ્યા છે. એના માટે તમે અંદર જતા શીખો, તમે બહારની પટકન ભૂલો. રોજ ધ્યાન કરો, ઉઠે રે એટલે મેડિટેશન કરવાનું. પણ ક્યારે? જ્યારે આપણું સબકોન્શિયસ માઇન્ડ, એનામાં 90% પાવર છે. આપણે કહીએ ને સબકોન્શિયસ માઇન્ડ, અને આપણે એક તાર્કિક મન છે કે જે બધું તર્ક વિતર્ક, એ તર્ક વિતર્ક ક્યારે કરે? બધી ઇન્દ્રિયોની સાથે ભેગા મળે, આજુબાજુ જોય, આંખ દ્વારા જોય, કાન દ્વારા સાંભળે, કે આપણું તાર્કિક મન એક્ટિવ થાય. જ્યારે મેડિટેશન કરીએ તો એ શું કહે ખબર? આંખ બંધ કરો, શાંત જગ્યામાં બેસો, એટલે કાન પર બી કંઈ નહીં આવે. સમશીતોષ્ણ જગ્યા હોય કે જ્યાં બહુ ગરમી ના હોય, બહુ ઠંડી ના હોય, એવી જગ્યા પર બેસો. બહુ ઊંચા ના બેસો, બહુ નીચા, જેથી પડી જવાનો ડર ના રહે. એટલે આ બધી ઇન્દ્રિયો ત્યારે શાંત હોય. જ્યારે ઇન્દ્રિયો શાંત હોય ને, ત્યારે આપણું તાર્કિક માઇન્ડ બંધ, બરાબર. અને તાર્કિક માઇન્ડ બંધ થાય ત્યારે પછી એ જે શાંતિથી બેઠેલા હોય, ત્યારે આપણું સબકોન્શિયસ માઇન્ડને આપણે ઉજાગર કરીએ. એ મેક્ઝિમમ ઉજાગર સવારે ઉઠીએ ત્યારે, અને રાત્રે સૂવા જઈએ ને ઘેરની અવસ્થા હોય ત્યારે. તમારે જો કોન્ફિડન્સ કેળવવો હોય તો જ્યારે આ સમયે કેળવજો. તમારે કોઈ પણ કામ કરવું છે ને, હું તમને 100% ગેરંટી આપું, તમે 10 વાર બોલજો ને એ દિશામાં પ્રયત્ન કરજો. પણ આ સમયે કે જ્યારે તમારું સબકોન્શિયસ માઇન્ડ, જેનામાં 90% પાવર છે, એ તમારી જે રિપીટ બોલાતું રહે ને એ સબકોન્શિયસ માઇન્ડમાં જાય. રિપીટેડ બોલવું જ છે ને, તો આપણે માટે નકારાત્મક વાક્ય ના બોલશો, સકારાત્મક બોલજો. આપણા પરિવારના માટે પણ, નહીં તો સબકોન્શિયસ માઇન્ડમાં જતું રહેશે. ચિત્રની ભાષા સમજે સબકોન્શિયસ માઇન્ડ, લખેલી ભાષા હોય ને તે વધારે યાદ રહી જાય સબકોન્શિયસ માઇન્ડ. આજકાલ તો આમ મોબાઈલ પર ટીક 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 એટલે લખવાનું ગયું છે. પણ જે લખીને તમે એવું કહેવાય, કંઈ પણ મગજમાં થઈ ગયું હોય તો આપણે કાઢવું છે ને, કભી લખીને ભગવાન પાસે મૂકી દો કે ભગવાન મેં તને આપી દીધું, આમાંથી મને બહાર કાઢજે. સમર્પણ. આ બધું પાછળ કોઈ કારણ છે,
આપણા સબકોન્શિયસ માઇન્ડને ઉજાગર કરશું તો આપણી 90% પાવર જેના હાથમાં છે ને, આપણે પરીક્ષામાં 10% કોઈ પેપર આપી આવે અને 90% નહીં લખે તો એમને ગાંડ છે ને. પણ આપણે શું કરીએ છીએ, આપણે 10% ઉપયોગ કરીએ છીએ, 90% સાઈડ પર મૂકીએ છીએ, એને ઉજાગર કરીએ ધ્યાન દ્વારા, મેડિટેશન દ્વારા એ ઉજાગર થશે. 90% પાવર જે મળશે ને, એનાથી તમે જે ઈચ્છો તે બધું કરી શકશો. ને બીજું એક વસ્તુ સમજો કે તાર્કિક માઇન્ડ જે આપણું મન છે તેને વિશ્લેષણ કરવાની સમજ છે કે આ ખોટું છે, એટલે બુદ્ધિ જેને કહેવાય, આ ખોટું છે આ સાચું છે એવું. પણ સબકોન્શિયસ માઇન્ડને એ સમજ નથી, એટલે મહેરબાની કરીને સબકોન્શિયસ માઇન્ડમાં તમે કોઈ નકારાત્મક વાક્ય નાખ્યા કરી આખો દિવસ, તો એનામાં એ સમજ નથી કે આ ખોટું વાક્ય છે, એ સ્વીકારી લેશે એ પણ. બરાબર, ઘણા લોકો વારંવાર હાય મને કેન્સર થાય, હાય મને કેન્સર કરે છે, એ લોકોને કેન્સર શરૂઆતમાં નથી હોતું પણ એ લોકોને થાય છે, એ સબકોન્શિયસ માઇન્ડનો પાવર છે. એટલે જ હું કહું છું કે સબકોન્શિયસ માઇન્ડ પાસે પાવર ઘણો છે પણ તાર્કિકતા નથી, વિશ્લેષણ કરવાની શક્તિ નથી. એટલે મહેરબાની કરીને જે બોલો આપણા માટે, આપણા પરિવાર માટે, આપણા બાળકો માટે સકારાત્મક બોલજો. શું નથી કરવાનું એ નહીં બોલો, શું કરવાનું છે તે બોલો. ગુસ્સો નહીં કર, આમ કહીને કરે ઘણી વાર, હા બચાવો બી, અથવા તો મમ્મીઓ બી આમાં કહીને સાંભળેલું છે મેં બહુ બધા ઘરમાં. એને બદલે એવું કે બેટા શાંતિથી વાત કર, શું નથી કરવાનું એ ભૂલી જાઓ. તમે એને જ એન્ફોર્સ કરો છો, એટલે મગજમાં ગુસ્સો શબ્દ સબકોન્શિયસ માઇન્ડમાં હજારો વાર જશે. કેવું ને બેટા, પ્રેમથી ચાલ વાત કરીએ બેટા, શાંતિ. હું મારે છે ટડક, એમ તો બહુ બધાને કહ્યું, બહુ બધા આજુબાજુ ઉપદ્રવમાં છે બેટા, ટડક રાખ જરા. નથી કરવાનું એ ના બોલજો અને બદલી કાઢજો ભાષા. ઓકે, અર્થ તો એક જ છે, બરાબર, આ રાખજો સુખી થવું છે તો. સમાજમાં સહુની પ્રગતિનો આનંદ કરીએ, હે ને બાજુ વાળું કરે, અરે વાહ ચાલ મારો દેશ એટલો આગળ વધવાનો, આ અને આવું થયું, ચલો સરસ મારો સમાજ આટલો આગળ વધવાનો. કરો ને ખુશમાં રહેવું, કારણ કે જેટલી વાર ઈર્ષા કરશો ને, ઈર્ષા પહેલું આપણા મગજમાં નકારાત્મક વિચાર આપણા મગજમાં સ્ટ્રેસ હોર્મોન બનાવશે, નેગેટિવ હોર્મોન્સ બનાવશે જે આપણને જ નુકસાન કરવાના છે. પેલા સામેવાળાને તો અડધી વાર ખબર પણ નહીં હશે કે આણે ઈર્ષા કરી નાની સી બાબતમાં, પણ એ પહેલું આપણને નુકસાન કરશે. પણ એ જોશો, અરે વાહ કેટલું ભાઈ કેટલું મસ્ત, એ પેલી જોયું કેટલું મસ્ત દેખાય, એનીથિંગ ઇઝ પોસિબલ. પણ આ બંનેમાં ફાયદો આપણને કયામાં થવાનો, નુકસાન આમાં છે એ વિચાર કરી લેજો. એટલે આપણે ભગવાને એવું રાખ્યું છે, જે આ લોકોમાં બી અમારા હોસ્પિટલમાં કે પહેલાં એવું બધા, હવે તો બધા પ્રેમથી રહી કારણ કે વાતાવરણ લાવી દો. પણ આયા માસી હોય ને બેન, પહેલી છે ને તે બેસી જ રહેલી હોય, અને મેં હવે જ કામ કર્યા કરવાનું બધું, એટલે તો કંઈ નહીં ચાલ બેટા હું એને પણ કહેવા, બરાબર. પણ એટલું સમજ છે કે ભગવાન કામ કરવાવાળા વ્યક્તિ પ્રત્યે અન્યાય કરતો નથી, જે કામ કરશે એનું શરીરને વળાંક વ્યવસ્થિત મળશે, કસરત બરાબર થશે, હાર્ટ એટેકને બધું નહીં આવશે, જો થોડો ઘણો આવવાનો હોય તો, અને મોટો આવવાનો હોય તો નાનો આવશે તો બચી જશે. એટલે કોઈ પણ સારું કામ કરવાવાળાને, સારા વિચાર કરવાવાળાને ફાયદો થાય છે, નુકસાન ક્યારે પણ નથી થતું. આ એક ધ્યાન આપજો.
હવે આ બીજું એક છે કે નારી જાય જો ઊંચા પદ પર, નારી જાય જો ઊંચા પદ પર કદી ને એની ઈચ્છા કરીએ. કારણ કે આ ઘણી વાર ઘરમાં પણ થતું હોય છે, એટલે અમારે તો અમારા સાહેબ પ્રેમથી ગઈ અને મારા કરતા એના પેશન વધારે, એમ નહીં કે ક્યારે બી એમ નહીં કહી. કારણ કે બેનો ગપ્પા બહુ મારે ને, મસ્ત જેને ગપ્પા મારતા હોય પ્રેમથી, ભાઈઓ ઓછું બોલે હે ને, એનો ફરક તો રહેવો જ ને, એ આપણા એસેટ છે બહેનોના. ઓકે, સો એટલે ઘરમાં આવું હોવું જોઈએ, ક્યારે બી એવું નહીં હોવું જોઈએ કે આયા એનો વધારે મારું ઓછું, એટલે ઘર ટાળ કઈ વાત નહીં, ઘરે આવીને પણ એ મહાભારત ત્યારે જ થાય કે જ્યારે આપણે એકબીજાને મિત્ર નથી ગણ્યા, હે ને, આપણી સપ્તપદીનું સાતમું વચન નહીં નિભાવ્યું. પહેલાં હું મારા દીકરા દીકરાઓ કઈ બી આમ નાગરી બતાવી દઈ, એ લોકો પાંચમું વચન ચોથું વચન, એટલે એ લોકો સમજ આપો કે ભાઈ આમાં ડિવિઝન નહીં કરવું, સમજો કે આપણે ભેગા મળીને કારણ કે આજે હું ખુશમાં છું ને તો તમને બધાને ખુશ રાખી શકું છું, એ જ રીતે મારા ઘરમાં બાળકોને પતિને સાસરીને કામવાળીને બધાને સાથે પ્રેમથી વાત કરી શકું. પણ મને મગજ આજે બહુ ખરાબ છે, મેં મારી જાતને પ્રાયોરિટી નથી આપીને મગજ સપ્રેસ કર કરીને દુઃખી થયા કરી તો શું થશે, એ ગુસ્સો કસે તો નીકળશે, ને કસે એટલે ક્યાં નીકળશે ખબર, મોટામાં નહીં નીકળે, નાનામાં જ નીકળે આપણા, હે મોટામાં નહીં નીકળે ક્યારે નહીં, ખબર છે કે અહીંયા બોલું ને તો અહીંયા આપણી નવી લાગી જશે, એટલે આપણે પણ હોશિયાર કે આપણા નીચે વાળા પર એ પાડી, એટલે આપણે એટલું જ્યારે આપણ આપણી જાતને પ્રાયોરિટી આપશું એ સ્વાર્થથી પડવું નથી, આપણે ખુશ રહેશું તો આપણું ઘરમાં આપણે ખુશીથી કામ કરી શકશું, આપણે બધાને ખુશ રાખી શકશું, સુખી રાખી શકશું. હા, એકલું આપણી જાતને પ્રાયોરિટી આપશું ધેન ઇટ ઇઝ રોંગ, પણ આપણી જાતને પણ પ્રાયોરિટી આપશું એમ બરાબર. નારી જાય જો ઊંચા પદ પર કદી ન એની ઈર્ષા કરીએ, ઘરકામ કરે જે બાઈ. આ ધ્યાન આપજો, બહુ બધાના ઘરે કદાચ થતું હોય તો જરા વિશ્લેષણ કરી લેજો કે આપણે ત્યાં આવું નથી થતું ને, ઘરકામ કરે જે બાઈ કદી ન એનું શોષણ કરીએ. સમાનતાના આધારે કામ પ્રમાણે વેતન દઈએ, દહેજ કદી ના લઈએ દઈએ, બંને પક્ષ ખર્ચ અડધા અડધા કરીએ. બીજી એક વાત કહું, અત્યારે મારી દીકરીના એન્ગેજમેન્ટ છે બે દિવસ પછી, એટલે મેં ફાલ્ગુની મેં કીધું હું નહીં આવવાની, મારે તો આજે ડાન્સની પ્રેક્ટિસ પણ બાકી છે, તો એમાં એ લોકોએ સામેથી પછી મારા વિચારધારા જોઈને મારી કવિતાઓનું પુસ્તક પણ વાંચી લીધું, એટલે એમણે કહ્યું ચાલો આપણે એન્ગેજમેન્ટના ખર્ચા પણ અડધા અડધા કરી લઈએ, સમજીને. એટલે જ મેં કહ્યું તમને વિશ્વાસ હોવો જોઈએ, તમે દેનાર છો, યાચક એ લોકો છે છોકરાવાલા. આપણા રામાયણમાં પણ બહુ સરસ રીતે કહેવાયેલું છે બરાબર ને, દશરથ રાજા જ્યારે ગયેલો ને તો જનક રાજાને વંદન કર્યા, તો જનક રાજાએ કહ્યું કે અરે અમે તો દીકરીવાળા, તો એમણે કહ્યું કે તમે હું યાચક છું, તમે દાતા છો, સમજો. અને આપણી ભારતીય સંસ્કૃતિમાં તમે હજુ પણ જોવા જશો ને મનુસ્મૃતિને બધામાં, તો આપણી સંસ્કૃતિનું સૌથી મોટામાં મોટું દાન એ કન્યાદાન કહેવાય, એટલે આટલું મોટું દાન કરવા જઈ રહ્યા છો, અરે ગર્વના ભાવથી કરવા જાય ને, હું દાતા છું, હું મારું મહત્વનું કારજાનો ટુકડો કહેવું કે મારું રત્ન કહેવું કે મારો અંશ તે તમને આપું છું,
તમારા પરિવારનો વંશ વેલો આગળ વધારવા માટે મારી દીકરી કરજો એવો ભાવ ને પહોંચાડજો સામેવાળાને એ ભાવ જરૂરી છે કુળ દીપક ને ગૃહ લક્ષ્મી કુળ દીપક ને ગૃહ લક્ષ્મી પ્રેમે બેવનું જતન કરીએ નારી થઈને નારીનો આદર કરવા સદા તત્પર રહીએ ઓકે એટલે મારા પ્રમાણે તો મારું કે સીમાબેનનું કે ઉપર બેઠેલા ખાલી આટલા લોકોનું સન્માન નહીં અહીંયા બેઠેલા દરેક નારીઓનું સન્માન થવું જોઈએ દરેકને માટે તાળી બહુ ને સાસરિયા પ્રેમથી જીવનમાં સંગાથે રહીએ માના ગર્ભમાં દીકરીની કદી એ ના હત્યા કરીએ બહુ ને દીકરી બહુ ને દીકરી સમાન ગણી બંનેના કોડ પૂરા કરીએ ઘર ગલી કે સમાજમાં ઘર ગલી કે સમાજમાં નારી અપમાન ના ચલાવી લઈએ રસ્તામાં કોઈને કહી હતું ને મરવું છે મરી કપોરી છે અરે કાલે તારી પોડી હશે અત્યારે અટકાવ બહારનું ભૂષણ તો કાલે તારી દીકરીનો વારો નહીં આવશે એટલે કશે પણ સ્ત્રીનું શોષણ થતું હોય અપમાન થતું હોય લાજ લૂંટાતી હોય તો ચૂપચાપ ચાલવા નહીં માંડશો મહેરબાની કરજો કારણ કે જ્યારે બધા સારા લોકો ચાલવા માંડે ને કોઈ ના વિરોધ કરે ને એટલે જ આ ખોટું વધી રહ્યું છે સમાજમાં પણ જ્યારે દરેક સારા માણસ આનો વિરોધ કરશે ને તો ખોટા લોકો પણ ગભરાતા થશે બે વાર વિચાર કરશે ખોટું કામ કરતા બરાબર ઘર કે બહાર ઘર કે બહાર નારીનું શોષણ કદી ના થવા દઈએ નારી કાજે કાયદાની કારણ કે બહુ બધા નારી હોય જેને કાયદાની જાણ ના હોય મને ખબર છે તો નારી કાજે કાયદાની નારીઓને જાણ દઈએ એટલે જે લોકોને જાણ છે કાયદાની તે પોતાના આજુબાજુ દુઃખી દેખાય તો એને ખાલી માર્ગદર્શન તો આપે કે તને ખબર છે ને આવો નિયમ આવો આપણા માટે નિયમ ઘડાયેલો છે સરકારે તો જરા મદદ લે આપણે શું આપણા ઘરમાં કાં આગ લાગે છે એ તો એનું છે એવું ના કહે એને એક આંગળી છે આપણામાં કહેવાય આંગળી છીંધ્યાનું પણ પુણ્ય હોય બરાબર ને આંગળી ખોટી છીંધીએ ને તો પાપ પણ થાય બે જણને ઝઘડાવી આવ્યા ને તો પાપ ખોટી રીતે પણ કોઈનું કલ્યાણ કાજે કર્યું ને તો એ પુણ્ય એટલે નારી કાજે કાયદાની નારીઓને જાણ દઈએ બરાબર દેવી પૂજા કરો ના કરો દેવી પૂજા કરો ના કરો બધે નારીને આદર દઈએ પછી ચાલે કામવાળા બેન હોય અમારે ત્યાં તમે જ કહેવાય હોસ્પિટલમાં પણ પછી તમે જ કહેવાય ઘરે કામવાળા બહેનને પણ તમે જ કહેવાય સમાન બનીને પ્રેમથી રહીએ નર નારી હવે આ છેલ્લું છે નર નારી જો પૂરક બને તો નર નારી જો પૂરક બને તો દેશ પ્રગતિના કારણ થઈએ નર નારી સ્નેહે કામ કરે આ ઘરની બહારની વાત કરી રહી છું બિઝનેસ છે કોઈ વર્કિંગ પ્લેસ છે જ્યાં એવું સમજો કે પતિ પત્ની નથી પણ કોઈ પણ ઘરના સ્ત્રીને કોઈ પણ ઘરના પુરુષ છે તો નર નારી સ્નેહે કામ કરે તો રાષ્ટ્ર સમૃદ્ધિના કારણ થઈએ આ છેલ્લું પાછું એક વાર બોલું છું સાંભળી લેજો નર નારી જો પૂરક બને તો દેશની પ્રગતિના કારણ થઈએ નર નારી સ્નેહે કામ કરે તો રાષ્ટ્ર સમૃદ્ધિના કારણ થઈએ રાષ્ટ્ર સમૃદ્ધિના કારણ થઈએ